ગુજરાત ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે નહીં ચોકીદાર તરીકે બેઠો અને મિત્ર હું આપને વિશ્વાસ આપું છું જ્યાં સુધી હું ગાંધીનગરની ધરતી પર છું રાજ્યની તિજોરીમાં ગરીબમાં ગરીબ માનવી પોતાનો વેરો આપીને પૈસા ચૂકવે છે રાજ્યની તિજોરી પર કોઈ પંજો નહીં કમળને મત એટલે નરેન્દ્ર મોદીને મત વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે કેસી જીતે ગુજરાત કાર્યક્રમમાં મિત્રો અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મહિલાઓ અને બાળકોના શિક્ષણ વિશે તો ચાલો આજની આ ચર્ચાને આગળ વધારીએ આનંદીબેન વિરામ પહેલા આપણે વાત કરી કે હાલમાં જ કેન્દ્રીય મંત્રી અર્જુનસિંહે કહ્યું હતું કે સર્વ શિક્ષા અભિયાનની બાબતે ગુજરાત પાછળ છે તો આ બાબત માટે તમે શું માનો છો કેન્દ્રીય મંત્રી અર્જુનસિંહને પોતાના ડિપાર્ટમેન્ટને જ ખબર ન હોય એવું મને પોતાને લાગે છે એમના જ ડિપાર્ટમેન્ટ સંયુક્ત સચિવ કે આર મીનાના આ બધા જ ડોક્યુમેન્ટ્સ મારી પાસે છે એમણે જોઈ લેવા જોઈએ અને ગુજરાત કેવું લીડિંગ સ્ટેટ છે એમના જ ડોક્યુમેન્ટ્સની અંદર લખવામાં આવ્યું છે અગિયાર બે બે હજાર ચાર અને ઓગણત્રીસ આઠ બે હજાર છ ના જે જીઆર બનેલા છે અને એમનું જે મિશન ગુજરાતમાં આવ્યું હતું અને પૂરા રાજ્યની અંદર પૂરા દેશમાં જતું હોય છે એ મિશનના જે રેકોર્ડ છે એ રેકોર્ડની અંદર ગુજરાતને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે એટલે પૂરા દેશમાં શિક્ષણ ક્ષેત્રની અંદર ગુજરાત પ્રથમ નંબર છે એ એમના સંયુક્ત સચિવનો રિપોર્ટ છે અને એક બાજુ આપણને આવા બદનામ કરી રહ્યા છે ગુજરાતની અંદર હમણાં જ સત્તર તારીખથી માંડીને એકત્રીસમી જાન્યુઆરી સુધીમાં પાંચમો મિશન ગુજરાતની અંદર આવ્યું આ પાંચમા મિશન ગુજરાતમાં આવ્યું ત્યારે ગુજરાત સરકારને એવો આદેશ કર્યો કે તમે ગુજરાતની અંદર જે ગુણવત્તા લાવ્યા છો ડ્રોપઆઉટ ઘેટાડ્યો છે બાંધકામ ક્ષેત્રે પ્રગતિ કરી છે એનું ડોક્યુમેન્ટ્સ તૈયાર કરો અને એ ડોક્યુમેન્ટ્સ આખા દેશભરના જુદા જુદા રાજ્યોની અંદર મોકલી આપો અને અમે એ કામ કરી દીધું એવી સૂચના અમને આપવામાં આવે છે અને ત્રીજું એમ કહેવામાં આવે છે કે ગુજરાતે જે ગુણવત્તા સુધારણા કરી છે એ બધી જ બાબતો શીખવા માટે જોવા માટે જુદા જુદા રાજ્યોના સચિવો ગુજરાતમાં આવે એ બધા ગુજરાતમાં આવે અમે એમને બધે જ ઠેકાણે લઈ જઈએ એ લોકો જુએ અને પછી પોતાના રાજ્યોની અંદર જઈને એનું અમલવારી કરી રહ્યા છે અને એમાં મને કહેતા એટલા માટે આનંદ થાય છે કે એક બાજુ અર્જુનસિંહ ગુજરાતની ટીકા કરી રહ્યા છે ત્યારે બીજી બાજુએ એ જ અર્જુનસિંહનું ડિપાર્ટમેન્ટ આવા પરિપત્રો જારી કરીને એમના જ જે એમના મુખ્યમંત્રીઓ કોંગ્રેસના એમના સમયમાં રાજ્ય કરી રહ્યા છે આંધ્ર તામિલનાડુ આ બધાની અંદર ગુજરાત સરકાર જે કંઈ કામ કરી રહી છે શિક્ષણ વિભાગમાં એનું અનુકરણ તમે કરો એવા પરિપત્રો જારી કરે છે અને એટલા માટે મને દુઃખ એટલા માટે છે કે જ્યારે એક દેશનો માનવ સંસાધન મંત્રી હોય અને એને પોતાના ડિપાર્ટમેન્ટની ખબર ના હોય સાચા અર્થમાં તો એ છે કે દેશનો જે વડો છે શિક્ષણનો એણે દેશની અંદર કેવા પ્રકારનું શિક્ષણ કરવું જોઈએ અભ્યાસક્રમો કેવા હોવા જોઈએ દિશા દર્શન કરવું જોઈએ એવું કોઈ કામ નહીં કરવાનું પોતાના ડિપાર્ટમેન્ટનું પણ ધ્યાન નહીં રાખવાનું મારી એટલી જ અપેક્ષા છે અને એમને મારી વિનંતી છે આ પ્રસંગ પ્રસંગે કે તેઓ એમના ડિપાર્ટમેન્ટના બધા જીઆર વાંચી લે અને એમાં ગુજરાત ક્યાંય પણ પાછળ હોય તો મને જરૂર સૂચના આપે ઘરમાં શિક્ષકોની ભરતી માટે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે તો એ બાબતે પારદર્શિતા લાવવા માટે તમે શું પ્રયત્નો કર્યા છે કેવા પગલા લીધા છે ભૂતકાળમાં શિક્ષકોની ભરતીમાં કોંગ્રેસના શાસનમાં એટલો બધો ભ્રષ્ટાચાર થતો હતો કે કોઈ ગરીબ વ્યક્તિનો દીકરો એમએસસી એમએસસીબીએડ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હોય તો પણ એને નોકરી નહોતી મળતી કારણ કે રૂપિયાની થેલી નહોતી આ રાજ્ય સરકારે બે હજારની સાલથી આખા રાજ્યની અંદર શિક્ષકોની ભરતી કરવા માટે એક મેરિટ પદ્ધતિ દાખલ કરી કેમ્પ કરીને શિક્ષકોની નોકરી આપવાનો નિર્ણય કર્યો અને એટલે બસો ચારસો શિક્ષકોની હાજરીમાં જે જિલ્લામાં જ્યાં પણ જગાઓ હોય તે બતાવવામાં આવે શિક્ષક પોતે જ એનું સ્થળ પસંદ કરે અને ત્યાં જ ઓર્ડર લઈને બીજા દિવસે શાળામાં હાજર થાય છે એક પણ રૂપિયાનો ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો નથી આ સરકારે બંધ કરી દીધો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને સાથે સાથે કોલેજોમાં પણ મેરિટ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે જેને કારણે એક પણ રૂપિયો ક્યાંય પણ કોઈ આપવો પડતો નથી એ ઉપરાંત શિક્ષકોની બદલીમાં ખૂબ ભ્રષ્ટાચારો થતા હતા એક જિલ્લા કક્ષાએ થાય બીજા જિલ્લામાં જવું હોય ત્યાં પણ ભ્રષ્ટાચારો થતા હતા રાજ્ય સરકારે એ તો બધું બંધ કરાવ્યું પરંતુ વર્ષમાં એક જ વાર શિક્ષકોની બદલીનો કેમ્પ થાય છે જેમાં સિનિયોરિટીના આધારે અમે એની યાદીઓ બનાવી દીધેલી છે એટલે જ્યારે કેમ્પની શરૂઆત થાય ત્યારે શિક્ષકો ત્યાં કેમ્પમાં આવે સિનિયોરિટીના આધાર ઉપર જ્યાં જગાઓ છે ત્યાં બતાવવામાં આવે અને એને જે જગાએ જવું હોય ત્યાં પોતે બોલે ત્યાં ઓર્ડર થઈ જાય બીજે દિવસે જઈને એ સ્થાન ઉપર હાજર થાય એમ બદલીના કેમ્પમાં અને ભરતીના કેમ્પ કરીને રાજ્ય સરકારે પૂરી પારદર્શિતા લાવવાનો પ્રયાસ કર્યો છે એ ઉપરાંત પરીક્ષાઓ જયારે શરૂ થતી ત્યારે પણ ખૂબ ભ્રષ્ટાચારો થતા હતા એમાં પણ બારકોડ સિસ્ટમ દાખલ કરી છે રાજ્ય સરકારે અને સેન્ટરો ઉપર પણ ખૂબ સારી રીતે કેમેરા વગેરે ગોઠવીને વિદ્યાર્થીઓને પણ એમાં કોઈ મુશ્કેલી ઉભી ન થાય એના માટેના પ્રયાસો કર્યા શિક્ષકો પણ આની અંદર રસ લેતા હતા અને એટલા માટે શિક્ષકો પણ ટ્યુશનો નહીં કરી શકે એના ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એવા અનેક પગલાં લઈને રાજ્ય સરકારે શિક્ષણ વિભાગ અને અન્ય વિભાગોમાં પણ જે ભરતીઓ થાય છે એને પણ તદ્દન પારદર્શક બનાવી દીધી છે અને એટલે ગુજરાતમાં હજારો હજારો વિદ્યાર્થીઓને જ્યારે રોજગારી મળી છે ત્યારે રોજગારી લેવા માટે ગુજરાતમાં ક્યાંય પણ ઉઠી નથી અમારું એચિવમેન્ટ અને નિબેન તમે અહીંયા આવ્યા તમારો અમૂલ્ય સમય કાઢીને અમારી સાથે આટલી સુંદર મજાની ચર્ચા કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો પણ આભાર અને દર્શક મિત્રો સમય થઈ ગયો છે આજના એપિસોડ ને પૂરો કરવાનો પરંતુ ફરીથી મળીશું આવા જ એક નવા વિષય અને નવા વ્યક્તિની સાથે ત્યાં સુધી અમને રજા આપો નમસ્કાર